ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં 30 સભ્યોના રાજીનામાને લઈને વિવાદ સર્જાયો હતો. પાલિકામાં મામલતદાર કમિટીઓના સરમુખ ત્યાર શાહીથી ફાળવાઈ દેતા તે સભ્યો રાજીનામા આપ્યા હતા, જેને લઈને આજે ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યો હતો. પાલનપુર નગરપાલિકા છેલ્લા 20 દિવસથી વિવાદમાં ચડી હતી. પાલનપુર નગરપાલિકામાં 2.5 વર્ષથી સત્તા બદલાયા બાદ નવા પ્રમુખની વરણી થઈ હતી અને ત્યારબાદ બાંધકામ સમિતિ, કારોબારી સમિતિ, સેનિટેશન વિભાગ, પાણી પુરવઠા વિભાગ જેવી મામલતદાર કમિટીઓ માળતિયાઓને ફાળવી દેતા પાલનપુર નગરપાલિકાના ચૂંટાયેલા 13 જેટલા ભાજપી સભ્યો નારાજ થયા હતા અને તેમને આ કમિટીઓની ફાળવણીના અસંતોષને લઈને રાજીનામા ધરી દેતા એક સમયે તો ભાજપ પાસેથી સત્તા છીનવાઈ જવાની ડરના લીધે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી હતી. જો કે આજે પાલનપુર સર્કિટ હાઉસમાં ભાજપના હોદ્દેદારોની મિટિંગ બાદ આ નિર્ણય પ્રદેશને સોંપાયો છે. જો કે હવે ફરીથી કમિટીઓના માળખાની રચના કરાશે ત્યારે જ આ મામલો થાળે પડશે. જો કે સભ્યોમાં અસંતોષ હતો, જેને લઈને ભાજપે છેલ્લા 20 દિવસથી ડેમેજ કંટ્રોલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પ્રદેશ પર આ નિર્ણય છોડતા આખરે સભ્યોની નારાજગી દૂર થઈ હતી અને રાબેતા મુજબ હવે પાલિકાનું કાર્ય શરૂ થશે. આમાં એવું હતું કે નગરપાલિકાની જ્યારે કમિટીઓની વરણી કરી એ વખતે ક્યાંક પાર્ટીના કાર્યકર્તાને સ્વાભાવિક છે કે અસંતોષ હતો. બધી કમિટી લેવા માટેની ક્યાંક ને ક્યાંક કાર્યકર્તામાં તમન્ના હોય અને 100% કાર્યકર્તાની લાગણી પણ હોય, પણ એ કાર્યકર્તાની આજે બેઠક કરી તમામ કોર્પોરેટરો નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના 23 કોર્પોરેટરો સાથે બેઠક કરી અને એ વાત એ નક્કી કરી કે ભાઈ પ્રદેશને આપણે એ વાત કરી છે અને પ્રદેશ જે નિર્ણય લે એ નિર્ણયમાં અત્યારે જે કમિટીઓ તમામને સોંપી છે, જે કમિટીઓનો ચાર્જ આપ્યો છે, જે કમિટીઓને ચેરમેન બનાવ્યા છે, એ તમામે એ કમિટીઓ પોતપોતાની રીતે ચાર્જ લઈ અને નગરપાલિકાના કામ રોજિંદા થઈ જાય એના માટે તમામ સભ્યો સંમત થઈ અને અત્યારે હાલ મિટિંગ પતી છે અને એમ તમામ સભ્યો પોતપોતાની કમિટીનો ચાર્જ સંભાળી અને આવતીકાલથી કાર્ય જે પ્રમાણે નગરપાલિકાને ક્યાંય વિક્ષેપ ન થાય એ પ્રમાણે ચાલુ કરી દેશે અને નગરપાલિકાનો ક્યારે બી પાર્ટીની અંદર કાર્યકર્તા વચ્ચે ક્યાંક પોતપોતાની આકાંક્ષા હતી પણ મનભેદ કોઈ વચ્ચે મનભેદ નહોતો, મતમતાંતર હતા, પણ એ વાત આજે પૂરી થઈ છે અને તમામ સદસ્યો એ વાતને 100% સંમત થઈ અને જે પ્રમાણે પ્રદેશ નક્કી કર્યું છે અને હવે પણ જે પ્રદેશ નક્કી કરશે એની અંદર બધા સંમત થઈ અને આજે પોતપોતાના કામે લાગી ગયા છે. અત્યારે એવું છે કે ચેરમેનની વરણી લઈને જે કમિટીના સભ્યોવાળી વાત છે એમાં તો ઓલ્ટરનેટિવ તમામ સભ્યો, તમામ સિનિયર સભ્યો અને તમામ સભ્યો પોતપોતાની કમિટીમાં હતા જ, પણ ક્યાંક ચેરમેનવાળી વાતની અંદર અસંતોષ એ માટે કે ભાઈ ક્યાંક કમિટી દર વખતે ફરતી કૂકને આવવી જોઈએ, રોટેશનવાળી વાત હતી. એ પ્રદેશે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હાલ તમામ સભ્યો એમાં સંમત થઈ અને પ્રદેશ ઉપર છોડ્યું છે અને પ્રદેશ એની પુનઃવિચારણા કરી અને પ્રદેશ જે નિર્ણય લેશે એ તમામ સભ્યોને સંમત છે અને તમામ સભ્યો એમાં સંમતિ છે, રાજી છે. ના, અત્યારે જે કમિટીઓ તમામ સભ્યોને જે કમિટી આપી છે એ કમિટી પ્રમાણે અમને ચાર્જ પણ લીધા છે. જે ચાર્જ બાકી હોય, કામ નથી શરૂ થયું તો એ કામ કમિટી પ્રમાણે કરી દેશે. હાલ કમિટી જે છે ચાલુ રહેશે. કમિટીમાં જ્યારે પ્રદેશ કહેશે એ પ્રમાણે ફેરફાર કરીને નવેસરથી કોઈને નવી કમિટી આવશે તો એ પ્રમાણે કમિટી પ્રમાણે ફરીથી એ કમિટીનું કામકાજ સંભાળશે. પાલિકાની મામલતદાર કમિટીને લઈને ભાજપી સભ્યોમાં સંતોષ હતો. તેની જેટલા સભ્યે રાજીનામું ધરી દીધું હતું ત્યારે આજે ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકા પ્રમુખ સાથેની બેઠકમાં આજે આ સમગ્ર મામલો પ્રદેશને સોંપાયો છે. જો કે પ્રદેશનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ સભ્યો કાર્ય કરશે અને પ્રદેશનું ભાજપનું જે નિર્ણય હશે તે સભ્યોને મંજૂર હશે તે પ્રકારે બેઠક થઈ હતી. ત્યારબાદ જો કે મહદઅંશે ડેમેજ કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી. પાર્ટીના પ્રભારી વસંતભાઈ સાહેબને અમને મળ્યા અને જિલ્લાના ઉપપ્રમુખ એમને મળ્યા છે અને એમને આશ્વાસન આપ્યું છે જે પાર્ટી કરશે એ તમારે માન્ય ગણવું પડશે અને અમે બધા 13 જણા સભ્યોએ જે બી પાર્ટી કરે, પ્રદેશ કરે કે જિલ્લો કરે, જે બી કરે એ અમે માન્ય ગણીશું. જે બી કરશે પ્રદેશ અમને માન્ય ગણાશે. બસ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.